ક્વોન્ટમ પેપર ની અંદર પ્રશ્ન પત્ર નંબર 4 એમાં સેક્શન સી ભાગ્ય મુજબ જવાબ આપો. દર્શિની આખરની મૂડી આપવામાં આવેલી છે 80,000, એમાં ઉપાડ 12,500 અને નફો બોલો કેટલો છે 17,800. ઉપાડ 12,500 અને નફો 17,800 એની અસર આપેલી છે. તો સવાલ પૂછેલો છે શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ થાય. પ્રશ્ન પૂછેલો છે તમને શરૂની મૂડી પર વ્યાજ અને મૂડી કઈ આપવામાં આવેલી છે આખરની. તો પહેલામાં પહેલું કામ કરવું પડે આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી શોધવી પડે. આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી શોધવી હોય, ધારો કે શરૂઆતની પરથી આખરની મેળવવી હોય તો નફો પ્લસ કરાય ને ઉપાડ આપણે આખરની ઉપરથી કઈ મેળવવી છે, તો નફો માઇનસ અને ઉપાડ પ્લસ. તો આખરની મૂડી 80,000 વત્તા ઉપાડ 12,000, સરવાળો 92,500 અને માઇનસ નફો 17,800. તો બાદબાકી બોલો કેટલી મળી 74,700. આ કઈ મૂડી મળી? શરૂઆત. આ મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધેલું છે? 74,700 ગુણ્યા 6% એટલે 44,800. આકાશ પ્રકાશ અને વિકાસ ફાળવણીનું જૂનું પ્રમાણ 3,3,2 એટલે સરવાળો 8, બદલીને કરે છે 1,1,1 એટલે આનો સરવાળો 3. કયું સૂત્ર માંગેલું છે? લાભ બરાબર નવો ભાગ માઇનસ નવો ભાગ એટલે 1/3 માઇનસ 3/6 ગુણાકાર 8 તેરી 24, ચોકડી ગુણાકાર 8 × 1 = 8, 3 તેરી માઇનસ માં આવે તો કૌંસમાં શું લખવું પડે? લાભ નો જવાબ માઇનસ માં આવે તો ત્યાગ, ત્યાગ નો જવાબ માઇનસ માં આવે તો લાભ. આકાશ ની પછી બીજો ભાગીદાર પ્રકાશ, 1/3 માઇનસ 3/8, 8 તેરી 24, 8 × 1 = 3 તેરી માઇનસ 1/3, બંને નો જવાબ -1 - 1 આવ્યો. તો હવે 0 થવા માટે છેલ્લા નો જવાબ શું આવવો જોઈએ? 8 × 1 = 8 ને 3 × 2 = 6, 2/6 = 24. વિસર્જન સમયે પાકા સરવૈયામાં નીચે આપેલી બાકીનો નિકાલ કઈ રીતે કરશો? પહેલો બોલો શું છે? સામાન્ય નામ. બીજું કારીગર અકસ્માત વળતર ભંડોળ અને ત્રીજું ઘસારા. સામાન્ય અનામત શું કહેવાય? એકત્રિત થયેલો નફો. કારીગર અકસ્માત વળતર ફંડ પણ એકત્રિત થયેલો. ઘસારા ફંડ શું કહેવાય? આ બંને વસ્તુ એકત્રિત નફો એ ભાગીદાર વચ્ચે શું કરાય? જોગવાઈ ને ભાગીદાર વચ્ચે વેચાય. સામાન્ય નામત એકત્રિત નફો હોવાથી ભાગીદાર વચ્ચે વેચે. આ વાક્ય લખવું પડે. સામાન્ય નામત મૂડી ખાતાની કઈ બાજુ હોય? જમાવા. ખાતામાં જમા હોય તો આમનોનમાં. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક. કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ ભાગીદાર વચ્ચે ખાતામાં જમા હોય આમનોનમાં. એ પહેલા એક લીટી લખવાની કે કારીગર અકસ્માત વળતર ભંડોળ એકત્રિત નફાની બાકી હોવાથી ભાગીદાર વચ્ચે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક. માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ એ માલ મિલકત નિકાલ ખાતામાં જોગવાઈઓ. ઘસારા ફંડ બોલો કઈ બાજુ પર લખાય? જમા. ખાતામાં જમા તો આમનોનમાં. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ. ઘસારા ફંડ જોગવાઈ હોવાથી એને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર લખવામાં આવશે. એની પછીનો પ્રશ્ન નંબર 34. ચલો વિસર્જન સમયે પેઢીના ચોપડે નીચેની મિલકતો છે તો મિલકતો બોલો આમનોનમાં કઈ સાઈડ પર આવશે? મિલકતો આમનોનમાં.
તો દેવામનોનમાં ઉધાર. ચલો મકાન, ફર્નિચર, પાઘડી અને યંત્રો એ બધું આમનોનમાં શું કરી દીધું? સામે ઉધાર કોણ થાય? હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, પહેલી આમનોનમાં માલ મિલકત નિકાલ ઉધાર હોય ને તો બીજીમાં ફરજિયાત, પહેલામાં જમા હોય તો બીજામાં ફરજિયાત. જોઈ લે, માલ મિલકત નિકાલ ઉધાર છે તો અહીંયા માલ મિલકત નિકાલ જમા. આ બધાનો સરવાળો 1,45,000. મકાનના કેટલા ઉપજ્યા? 1,10. લખો કેલ્સીમાં 1,10. વત્તા ફર્નિચરના કેટલા ઉપજ્યા? 25. લખો વત્તા 25,000. યંત્રોની ચોપડે કિંમત ઉપજે છે એટલે કેટલા? 15,000. પાઘડીની કોઈ રકમ ઉપજતી તો પાઘડી લેવાશે? મકાન, ફર્નિચર ને યંત્રો ત્રણે આવી ગયા. ધારો કે બીજું કોઈ બાકી રહી ગયું હોત તો ચોપડે કિંમત હોય એટલા ને એટલા લઈ લેવા પડે. પણ અદ્રશ્ય મિલકત ના નો આપે તો કેટલા લે ભાઈ? બોલો, ત્રણેયનો સરવાળો કેટલો આવ્યો? ઉપજે છે એટલે રોકડા આવે કે રોકડા જાય? રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. નંબર 35, ગજાનંદ લિમિટેડ 12% 12,000 કેવા ડિબેન્ચર? કન્વર્ટેબલ ડિબેન્ચર. એટલે આ ડિબેન્ચર નું નિશ્ચિત મુદત બાદ શેમાં રૂપાંતર થઈ જાય? આ ડિબેન્ચર ના નાણા પરત કરવાના નથી. પરત કરતી વખતે રોકડા નથી આપવાના, પરત કરો ત્યારે આના બદલામાં શું આપવાનું? કયા ભાવે બાર પડ્યા? 400. કોઈ સૂચના નથી આપી કે મૂળ કિંમત, પ્રીમિયમ કે વટાવ. તો આપણે શું સમજવાનું? મૂળ કિંમત. બહાર પડતી વખતે નક્કી થયેલી શરત મુજબ બધા ડિબેન્ચર પછી 5 વર્ષની મૂળ કિંમતના બદલામાં, આ મૂળ કિંમતના બદલામાં એટલે શું થાય? મૂળ કિંમતે પરત કરવા. મૂળ કિંમતના બદલામાં એટલે એનો મતલબ બોલો શું થાય? મૂળ કિંમતે પરત. મૂળ કિંમતે પરત કરો તો વધારાના કઈ કઈ પૈસા આપવા પડે? કેમ? મૂળ કિંમતે જ પરત કર્યા તો વધારાના પૈસા કઈ આપવાની જરૂર? નુકસાન થશે કે નહીં થાય? નુકસાન થશે. બદલામાં શું આપવામાં આવ્યું? 10 રૂપિયાનો શેર અને 50% પ્રીમિયમ. પહેલી આમનોન, અરજીના નાણા મળે ત્યારે. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. મૂળ કિંમત એટલે 12,000 એને ગુણ્યા કેટલા? 400. રકમ 48,00,000. પહેલી આમનોનમાં અરજી મંજૂરી કઈ બાજુ છે? તો બીજામાં. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, તે 12%, સેમ રકમ. પરત કરવાની ચોથી આમનોન આવે કે આઠમી? મૂળ કિંમતે પરત કરો તો ચોથી, પ્રીમિયમે પરત કરો તો ચોથી. આમનોન શું હતી? ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. આ દાખલામાં તે બેંક ખાતે લખવાનું. બદલામાં શું આપવામાં આવે? તો તે કયા ખાતે? ઇક્વિટી શેર. ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, પછી તે પહેલા કયા ખાતે? ઇક્વિટી શેર ખાતે. અને શેર પાછો શેનાથી આપવાનો? તો તે કયા ખાતે? જામીનગીરી. 48 જમા હતા તો 48. આ 32 અને 16 કઈ રીતે મળે ને એક કામ ખાસ મહત્વનું, એના માટે મેળવવી પડે શેરની સંખ્યા. ગણતરીમાં લખાય ઇક્વિટી શેરની સંખ્યા બરાબર અંશમાં બોલો કેટલા લેવાના? 10 રૂપિયાનો શેર અને એના 50% પ્રીમિયમ. તો 10 રૂપિયાના 50% કેટલા થાય? તો 10 મૂળ કિંમત વત્તા પ્રીમિયમ 5, એટલે ટોટલ 15 વડે નો શું કરવાનો? ભાગાકાર. એટલે સંખ્યા શેરની બોલો કેટલી મળી? 3,20,000. તો અહીંયા પેલા 3,20,000 ગુણ્યા કેટલા? મૂળ કિંમતમાં 10 અને પ્રીમિયમમાં 3,20,000 ગુણ્યા 5. કવિશ લિમિટેડ
સોની મૂળ કિંમતના 8% બોલો કેટલા ડિબેન્ચર 30 રૂપિયાના પ્રીમિયમ થી બહાર પડ્યા. કઈ રીતે બહાર પડ્યા? પૂરેપૂરી રકમ ક્યારે ભરવાની છે? પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની હોય ત્યારે અરજી અને મંજૂરીનું ખાતું સંયુક્ત આવે કે અલગ અલગ આવે? અરજી મંજૂરી પ્રથમ ને આખરી હોય તો અરજી મંજૂરી પ્રથમ આખરી અલગ અલગ આવે, પણ અરજી અને મંજૂરી બંનેના નાણાં એક સાથે ચૂકવવાના હોય તો અરજી અને મંજૂરી બંનેનું ખાતું બોલો કેવું આવે? સંયુક્ત. કંપનીને 24,000 અરજીઓ મળી, મંગાવેલી બોલો કેટલી? 20,000. એની સામે મળી કેટલી? કેટલી વધારાની? વધારાના નાણાં રાખી શકાય? ના મંજૂર કરીને એના નાણાં શું કરવાના? કયા ખાતે? બેંક. આમાં નહીં આવે, શું કામ? આગળ વાંચો. જેમાંથી 4,000 અરજીઓ શું કરી? નામાં બેંક ખાતે જ છે, અને એ અરજદારને શું કરી? પરત. અન્ય કોઈ વિગતો આપવામાં આવેલી નથી. પહેલી આમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખા 100 રૂપિયાની મૂળ કિંમત અને 30 રૂપિયા પ્રીમિયમ. પહેલી અમનોના ગણતરી કેટલા પર થાય? 24,000. પહેલી અમનોના ગણતરી કેટલા પર થાય? 24,000. 24,000 બોલો એની ગુણ્યા કેટલા કરવાના? 130. 130 એ શું કામે ખબર પડી? 24,000 ગુણ્યા 130 પ્રીમિયમ સહિતની રકમ 31,20,000. અરજી મંજૂરી જમા છે તો પાછું અરજી મંજૂરી ને બોલો શું કરાય? ઉધાર. અરજી મંજૂરી ખાતે ઉધાર 31,20,000. પહેલા બોલો તે કયા ખાતે? ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત? પહેલામાં ગણતરી 24 પર કરી ને, બીજામાં ગણતરી 20 પર. મૂળ કિંમત કે પ્રીમિયમ સહિત? 24,000 ગુણ્યા 100 એટલે, સોરી, 20,000 ગુણ્યા 100 એટલે 20. પ્રીમિયમ ખાતે 20,000 ગુણ્યા 30 એટલે 60. વધારાની અરજી, વધારાની અરજી બોલો કેટલી હતી? વધારાની અરજી કયા ખાતે? તો તે 4,000 ગુણ્યા વધારાની અરજીના નાણાં પરત કરવાના. તો એ મૂળ કિંમતના નાણાં પરત કરવાના, પ્રીમિયમના નાણાં પરત કરવાના કે બધા નાણાં પરત કરવાના? તો 4,000 ગુણ્યા બોલો કેટલા? 130. તો એની રકમ બોલો કેટલી આવશે? 5,20,000.